नमस्कार मित्रों, आज तमने एक नानी एवी वात कहेवा माटे एक ऑनलाइन विडियो आपू छुं। मित्रों, मने घणा एवा मित्रोना फोन आवेला छे, फोन कॉल्स घणाना व्हाट्सएप पर कॉन्टेक्ट थयेला छे, के जेमनो मारी पर एवो वात हती के अमे प्री ट्रायल टेस्ट आपी शक्या नथी। सर, तो अमे शुं करशुं? अमे प्री ट्रायल टेस्ट आपी शक्या नथी तो अमे शुं करशुं? मित्रों, मारो कहेवानो अर्थ छे કે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય, પ્રી ટ્રાયલ ટેસ્ટ દેવા માટે તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય, જેમ કે મોબાઈલમાં પ્રોબ્લેમ, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરવામાં પ્રોબ્લેમ, ટેબ્લેટમાં પ્રોબ્લેમ છે, લોગિન નથી થતું, બર્થ ડેટ રોંગ બતાવે છે, એનરોલમેન્ટ પાસવર્ડ સાચો રાખો છો છતાં લોગિન નથી થતું, એટલે મિત્રો આવા જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સ એનું સોલ્યુશન શું? કારણ કે તમે એ કારણે જ તમે ટેસ્ટ આપી શક્યા નથી, તમે આવા પ્રોબ્લેમને કારણે તમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી શક્યા નથી। તો પ્રી ટ્રાયલ ટેસ્ટ, મિત્રો, ફર્સ્ટ તો તમને કહી દઉં કે આની પહેલા એક ફેઝ વન પૂરો થઈ ગયો છે, ફેઝ વન ની એક્ઝામ પણ લેવાઈ ગઈ છે। મિત્રો, આપણે અત્યારે ફેઝ ટુ ના પ્રી ટ્રાયલ ટેસ્ટ ની વાત કરી રહ્યા છીએ, ફેઝ ટુ ના, એટલે ફેઝ વન માં પણ આવો પ્રોબ્લેમ ઘણા ને હતો। મિત્રો, ફેઝ વન માં આવો પ્રોબ્લેમ ઘણા મિત્રોને હતો, એટલે જે પ્રોબ્લેમ હતો ને એ પ્રોબ્લેમ એવો હતો કે એ લોકો નોર્મલી સોલ્યુશન, ત્યારે સમજો ને ફેઝ વન વખતે અમને પણ ખબર ન હતી કે આનું સોલ્યુશન કઈ રીતે લાવવું, આનું સોલ્યુશન કેવી રીતે લાવવું, એટલે ફેઝ વન વખતે અમે લોકો તમારા માટે હેલ્પલેસ હતા, કે ફેઝ વન માં અમે તમારી કઈ હેલ્પ કરી શક્યા નહોતા। કારણ કે પ્રી ટ્રાયલ ટેસ્ટ વખતે જે સર્વર પ્રોબ્લેમ થતા હોય કે શું પ્રોબ્લેમ છે એ જ અમે ફાઇન્ડ કરી શકતા નહોતા, કે શું પ્રોબ્લેમ આવી શકે છે, શું છે એ જ અમને ખબર ન હતી। મિત્રો, એટલે અમે તમને કોઈ પણ પ્રકારની એમાં હેલ્પ કરી શક્યા નહીં ફેઝ વન માં। પણ મિત્રો, ફેઝ વન ઉપરથી ઘણું અમને જાણવા મળ્યું કે આ જીટીયુએ સૌ પ્રથમ એમસીક્યુ બેઝ એક્ઝામ લીધી છે, એટલે ફેઝ વન ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે હવે શું થઈ શકે છે, આના ઉપરથી શું કરી શકાય છે, એ ખ્યાલને આધારે અમે ફેઝ ટુ માં જે બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, બરોબર, તો કેવા કેવા ટાઈપના પ્રોબ્લેમ હતા, તો એ પ્રોબ્લેમ નિરાકરણ શું હતું એ અમે થોડુંક અમારી દ્રષ્ટિએ જોઈને અમે તમને કહી રહ્યા છીએ। મિત્રો, કે આ કોઈ એવી વસ્તુ નથી કે અમે તમને કહીએ છીએ 100% તમને, એમ કહીએ કે 100% હેલ્પફુલ જ છે તમારા માટે, તમને 100% હેલ્પ કરશે। મિત્રો, જે લોકોને ફેઝ ટુ પ્રી ટ્રાયલ ટેસ્ટ નથી આપી શક્યા તે મિત્રો શું કરવાનું છે? મિત્રો, તો કે એ મિત્રોએ પહેલા નાની વાત કહી દઉં કે જે લોકો પ્રી ટ્રાયલ ટેસ્ટ ફેઝ ટુ માં નથી દઈ શક્યા તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, એમણે કોઈ પ્રકારનું ટેન્શન લેવાનું નથી। મિત્રો, આ તો પ્રી ટ્રાયલ ટેસ્ટ છે, આ તમારી પ્રી ટ્રાયલ ટેસ્ટ છે, આ કઈ જીટીયુએ તમારી ફાઇનલ ટેસ્ટ નથી લઈ લીધી, આ તમારી પ્રી ટ્રાયલ ટેસ્ટ હતી। મિત્રો, પણ પ્રી ટ્રાયલ ટેસ્ટમાં તમને જે પ્રોબ્લેમ પડ્યા છે એનું નિરાકરણ જો થઈ જાય તો ફાઇનલ ટેસ્ટમાં તમને કોઈ પ્રોબ્લેમ ના આવે। મિત્રો, એટલે ફાઇનલ ટેસ્ટમાં તમને કઈ પ્રોબ્લેમ આવે નહીં, એટલા માટે એનું નિરાકરણ કરવું જરૂરી છે, એનું નિરાકરણ કરવું જરૂરી છે। મિત્રો, નિરાકરણ કરશો તો ફાઇનલ ટેસ્ટમાં 100% પ્રોબ્લેમ નહીં આવે, ફાઇનલ ટેસ્ટમાં 100% પ્રોબ્લેમ આવશે નહીં। તો મિત્રો, શું જોઈએ કે જે સૌપ્રથમ તમને જે પ્રોબ્લેમ આવ્યા છે એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરો કે તમને કયો પ્રોબ્લેમ આવ્યો છે, જેમ કે કોઈને લોગિન પ્રોબ્લેમ હતો, કોઈને બર્થ ડેટ રોંગ બતાવતું હતું, કોઈ કેપ્ચા કોડ નાખતું હતું અંદર, કેપ્ચા કોડ નાખતું હતું પણ કેપ્ચા કોડ અનઅવેલેબલ અથવા તો નથી મેચ થતો એવું બતાવતા હતા, કે કેપ્ચા કોડ રાઈટ નાખો છો છતાં પણ મેચ નથી થતું એવું બતાવતા હતા। એટલે મિત્રો, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, ઘણા એ ડિવાઇસ ચેન્જ કરી નાખ્યા હતા। જો પ્રી ટ્રાયલ ટેસ્ટ માટે ડિવાઇસ ઘણા ચેન્જ કરવા છે, ઘણાને હવે એજ ડિવાઇસમાં આપવી છે, એટલે મીન્સ કે ડિવાઇસ પણ ચેન્જ બતાવતો, ભલે એજ ડિવાઇસ હોય, બરોબર, તમે જે ફોર્મ ભરો છો, સબમિટ કરો છો, બરોબર, ત્યાં તમને પૂછવામાં આવે તમે શેના દ્વારા તમે એક્ઝામ આપવાના છો, બરોબર, તો તમે ડિવાઇસ ચેક કરો છો, ઘણાને એનરોલમેન્ટ આઈડી, બરોબર, અને પાસવર્ડ બંને સાચું નાખ્યું હતું છતાં પણ લોગિન નહોતું થતું, બર્થ ડેટ સાચી બર્થ ડેટ પણ રોંગ બતાવતું હોય। મિત્રો, આવા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ હતા, તો પ્રોબ્લેમ તમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપવા માટે
થયા હતા તો તમને ખબર હોય કે તમારે કયો પ્રોબ્લેમ આવ્યો હતો. એટલે પેલા સૌ પ્રથમ તમારો પ્રોબ્લેમ ને આઈડેન્ટિફાય કરો કે તમારે કયો પ્રોબ્લેમ હતો, તમારે કઈ એરર આવતી હતી. હવે જે એરર આવતી હતી એ એરર ને તમારે, મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક મેલ આઈડી લખેલું છે, મેલ આઈડી છે bee@gtu.edu.in bee@gtu.edu.in. એટલે મિત્રો એની અંદર તમારે મેલ કરવાનો છે. મિત્રો મેલ કરતી વખતે મેલના સબ્જેક્ટમાં તમારે તમારો પ્રોબ્લેમ લખવાનો છે કે અમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી શક્યા નથી, અમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી શક્યા નથી આ કારણસર. કારણ પણ લખવાનું છે, આ કારણસર અમે પ્રી ટ્રાયલ ટેસ્ટ આપી શક્યા નથી. અને મેલની અંદર તમારે તમારો એનરોલમેન્ટ નંબર, તમારે તમારો મોબાઈલ નંબર, તમારું કોલેજનું નામ, તમારી બ્રાન્ચ અને સિટી લખવાનું છે. અને ત્યાં તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે જે તમને પ્રોબ્લેમ પડ્યો છે એ. મિત્રો તમને કહું છું 100% તે જ દિવસે તમને જીટીયુમાંથી મેલ મળશે, 4 વાગ્યા પહેલા તમને મેલ મળશે. બરોબર કે તમારો આ પ્રોબ્લેમ હતો એને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો છે. અથવા તો ગૂગલ ફોર્મની લિંક મળશે. ફેઝ વનમાં બધાને ગૂગલ ફોર્મની લિંક મળેલી હતી, ફેઝ વનમાં બધાને ગૂગલ ફોર્મની એક લિંક મળેલી હતી. તો એ લિંકમાં ડિટેલ્સ ભરવાની હતી, એમાં એનું પૂરું નામ, એનરોલમેન્ટ નંબર, એનો મોબાઈલ નંબર, એનું કોલેજની બ્રાન્ચ, કોલેજનું નામ, એ બધી ડિટેલ ભરીને ગૂગલ ફોર્મને સબમિટ કરવામાં આવ્યું હતું. ગૂગલ ફોર્મ જેવું ફેઝ વનમાં સબમિટ થયું એટલે મોટા ભાગનાને તે દિવસ અને તે પછીનો દિવસ એટલે 2 દિવસમાં પાછી એની પ્રી ટ્રાયલ ટેસ્ટ લેવામાં આવી. મિત્રો જો આ કોઈને ખ્યાલ નહોતો કે બીજી વાર પણ પ્રી ટ્રાયલ ટેસ્ટ લેવાઈ ગઈ હતી એ લોકોની, ફેઝ વન વાળાની, જે લોકોને લોગિન પ્રોબ્લેમ હતો એની બીજી વાર પણ પ્રી ટ્રાયલ ટેસ્ટ લેવાઈ ગઈ હતી મિત્રો, તો એને આ રીતે ગૂગલ ફોર્મ સબમિટ કર્યા બાદ એની પ્રી ટ્રાયલ ટેસ્ટ લેવામાં આવી હતી અને એ સક્સેસફુલ પાર થઈ હતી. એટલે મિત્રો મારો કહેવાનો અર્થ એ છે કે તમારે પણ મેલ કરવાનો છે, સબ્જેક્ટમાં તમારું કારણ લખવાનું છે શા માટે નથી આપી શક્યા, અને ડિસ્ક્રિપ્શનમાં માહિતી નીચે આપવાની છે, પછી તમે મેલ આપી દેશો એટલે તમને એનું ગૂગલ ફોર્મ કે મેલ થ્રુ પાછું તમને રિટર્ન રિપ્લે મળશે. બીજું મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મેં બીજા 4 મોબાઈલ નંબર લખ્યા છે, જેમાં પાછળ 20 નંબર આવે છે તે બીઈ માટે છે, 20 નંબર આવે છે તે બીઈ માટે છે, અને પાછળ 71 નંબર આવે છે એ ડિપ્લોમા માટે છે, 70 અને 71 ડિપ્લોમા માટે છે. મિત્ર તમે ગમે માં ફોન કરી શકો છો, તમે પીજીમાં હો, યુજીમાં હો કે ડિપ્લોમામાં હો, તમે ગમે માં ફોન કરી શકો છો મિત્રો, તમને ત્યાંથી માહિતી સાચી અને સરખી જ મળવાની છે, સાચી અને સરખી જ મળવાની છે જે મેં તમને આપી છે. મેં પણ ફોન કરીને એમની સાથે ચર્ચા કરીને તમને આ વિડીયો આપી રહ્યો છું. મિત્રો તમને માહિતી ત્યાંથી મળશે કે તમારે શું કરવાનું છે. તો ડિસ્ક્રિપ્શનમાં મેં મોબાઈલ નંબર, ત્યાં એના મેલ આઈડી વગેરે મેં લખેલા છે. તો મિત્રો તમે એકવાર એના ઉપરથી ફોન કરીને પણ તમે લઈ શકશો. તો મિત્રો હજી કહું છું તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ ખાસ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી એક્ઝામ આપવાના છો તેના રૂલ્સ અને રેગ્યુલેશન ખાસ જોઈ લેવા. મોબાઈલથી આપવાના છો તો મોબાઈલના રૂલ્સ રેગ્યુલેશન જોવો, ટેબ્લેટથી આપવાના છો તો ટેબ્લેટના રૂલ્સ અને રેગ્યુલેશન જોવો, તમે કોઈ પણ લેપટોપથી આપવાના છો તો એના રૂલ્સ અને રેગ્યુલેશન જોવો, કારણ કે એનામાં તમારે UFM ન થઈ જાય એ માટેના બધા રૂલ્સ અને રેગ્યુલેશનને અનુસરવાનું છે. મિત્રો તમે એના રૂલ્સ અને રેગ્યુલેશનને ખાસ વાંચો અને એને અનુસરો. હજી પણ તમને જો અમારા વિડીયોમાં કંઈ સમજ ન પડતી હોય તો તમે મને કોમેન્ટ્સમાં પણ લખી આપજો, હું તમને એનો ચોક્કસ રિપ્લે આપીશ કે તમારે શું કરવાનું છે. અને મિત્રો જેમને પણ હજી સનરાઈઝ એકેડેમી સબસ્ક્રાઇબ નથી કરેલું એ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન દબાવી દો, એટલે અમારા બધા અપડેટ્સ તમને સમયસર મળતા રહે.